हाँ कौन? हेलो हेलो हेलो, कौन? દિલીપ ભાઈ બોલો છો? हाँ ઠીક, હું નાની બેન બોલું છું. हाँ ફૌદી કે વાત કરી હશે? કરી કઈ વાત? ના ઠીક. ના કામાં તો કેવું છે, મને કઈ પેલા આવી આ બધી વાળની વાત ની કઈ જાણતી નઈ કોઈ નથી. બધી જે વાત અત્યારે અમે ખરીદીમાં જે ખબર પડી પેલા અમને કઈ ખબર હતી નઈ વાતની. અત્યારે જે ખબર પડે, પણ ભૌતિક અમને કીધું કે માણસો સારા છે એટલે એના ઉપર અમે બધું આ કર્યું છે. થઈ તો પછી થોડીક વાત ની તમે પણ થોડુંક ધ્યાન રાખો. જે આપડે આ ઓલાને ધ્રુવલ ને કીધું છું કે તું ઈ ફોન રેવા દે, ભૌતિક બહુ સમજાયો ધ્રુવલ ને કે તું એમઆઈ નો ફોન. એમઆઈ એટલે કાકા હાવ સસ્તું, એટલે હાવ હલકું ગણાય એનું કંપની. અને એમ નતું કીધું કે તું હારો ફોન લે, પણ તું કંપની ફેરવી નાખ એમ તો કઈ વાંધો નહીં. પણ એમાં તે પણ પછી થોડુંક અમારી બેન જે છે એ આમ થોડીક શોખીન છે, એ તો તમને વાત કરી દેશે. હા એમ થોડીક ઈ શોખીન છે થોડીક, એટલે એને પછી થોડુંક આમ નીચું જવાનું થાય. એને ફ્રેન્ડ ને બધા એમ કે પૂછે તો ખરા ને તને કયો ફોન આપ્યો છે. હા એ તો બધી ફ્રેન્ડ તો એનું નીચું જવાનું તો થાય કે ન થાય એ વાત છે. બદલી નાખશે ના, ધ્રુવલ ને પેલા જ કીધું તું ભાવ દી કે સમજાવ્યો હતો કે તું એને નીચું જવાનું થાય ને એવું તું ન કરી, કે તું કે ભલે ને એને આઈફોન હારો કંપની તું ફેરવી નાખ ખાલી, કે ભલે 10,000 વાળો ફોન લ્યો તમે, પણ કંપની ફેરવાનું કીધું તું એને, બીજું કઈ નતું કીધું. તો પણ તો ઈ કઈ માન્યા નહીં. જો ને હું છું એ તો અંદર બહુ જાણ નથી મને, તો એના ફોન લઈને આવી છે. એના ને મેં કીધું તું મીધે ભલે ને તારે કંપની ફેરવી નાખી દીધી એમઆઈ, એટલે તો કોક ને તું એમઆઈ કે તો એ તો 5,000 માં મળે એમઆઈ. તો તમે ભલે ને મોંઘો ફોન લીધો હોય પણ ઈ કોઈ નો જોવે. ના ના, ઈ તો કઈક 7.5 નો આવ્યો, પણ તમે કે એમ ઈ કોઈ નો જોવે કે હા તમે કેટલા નો લીધો છે ઈ નો કોઈ ગણે. એમઆઈ કયો એટલે ઈ 5,000 માં ફોન મળે, 4,000 માં ફોન મળે એમઆઈ તો. હા હલકું ગણાય એમ. ના ના, ઈ તો ફેરવી નાખશે. હિના ને મેં વાત કરી કીધું તું, મેં તું કેજે પપ્પાનો ફોન એપલ નો ફોન અમારા પપ્પા નો વાપરે છે, મેં તેને કેજે હું એનો ફોન હકાઈ લેશ. એમાં પપ્પા ને કઈ એટલી બધી જરૂર હોય નઈ, તો મેં પપ્પા ને ફોન હકાઈ લેશ. મેં તેને કેજે તો ફોન નો લે, મેં કીધું એમ. એવું એટલું બધું ઓલું થતું હોય મેં ફોન નો લે, મેં કીધું પપ્પા ને ફોન ચલાવી લેજે એમ. ધ્રુવલે કઈક કીધું તું કે હિરલ ની કે હિના ની બેન ની કે થોડીક કે નડશે ઈ કે એમ. તો મેં ધ્રુવલ ને કઈ કીધું છે? મેં કીધું મારે કઈ ભૂલ છે એમ નહી. મેં ધ્રુવલ ને યાર હજી હું મળી નથી અને એની વાત નથી કરી ઈ પેલા મને આ વાત. મને ભૌતિકે ન કીધું, પણ મારી બેને કીધું. પછી ભૌતિક તો મને કઈ એમ ન કીધું, પછી મારી બેન નો જે ફોન આવ્યો ને તેમ કીધું. મેં હું કઈ ધ્રુવલ ને હજી મળી નથી, મેં એને કઈ વાત નથી કરી. મેં કીધું એમાં શું થયું, મેં કીધું એમ. એ રીતના હજી વાત અમારે કઈ કઈ ખરીદી નતી થઈ. પેલા એને એમ કીધું કે હિના જે લેવું છે, હિના એ કોઈ દિવસ એક વસ્તુ ની ખરીદી ક્યારેય નથી કરી. અમે બે બેનવેજની વસ્તુ બધી લાવ્યા છે એટલે એને બહુ અંદર જાણકારી ન હોય એમ, એટલે તે મને હારી લઈ ગઈ હતી. હિનલ ને આ તો શું છે, મારે જો એ એક જ છે સમજી લી. એને કોઈ વાતની તકલીફ આ તો શું છે, અત્યારે હું તમને કહું એમાં ઓલું નહીં, પણ તમે આવે એટલે પછી તમે જોવો. ના એવું મને એવું અમારે મનમાં નથી ભાવતી કે કીધું એટલે વાત રાઈટ જ હોય. અમે એની ઉપર ભરોસો કરવી છે, પણ તોય ક્યારેય ભવિષ્યમાં અમને એમ નથી થતું કે ક્યારે એને તકલીફ પડે એમ. એટલો ભરોસો તો કરવી છે. ભૌતિકે કીધું છે કે માણસો બહુ સારા છે, કે કઈ તકલીફ નહીં પડે. હા એમ ને અમારે એના રીતે કઈ એમ નથી, બધાને ઘરમાં લાટકી છે ઈ બધા. પપ્પા ની તો બહુ એને જો આ વાત ની હશે એમ જાણ જ નથી કરી. જો આ વાત ની એને જાણ દે ને મને, મમ્મી તો બે દિવસ થાય ધારા રોવે છે કે આવું થાય કે એક વખત તો આપડે કે ઓલું છું છે કે એમ, બીજી વખત આવું થશે તો મારી વખતે થોડું કામ છે, મારે થોડું કામ નબળાય ઘરમાં છે, બીજી વખત કે આવું થાય કે હાથે કરીને આપડે આવું કરવી છે ને એમ. મેં કીધું ભૌતિક કે ઘણા સમજાવ્યા કે આવું નથી મમ્મી, કે તમે ખોટી ટેન્શન લો મારી, કે કઈ નથી વાંધો કે સારું છે એમ. ઉપાધિ રહી તમને નહીં રવા દે કોઈ જાત નહી, તો ભાવ દે કે છે અને એ બધું થઈ જાય. મને કઈ ઓલું નથી, કોઈ અઘરી વસ્તુ નહી સમજી. અમે એને ધ્રુવલ ને મારે ધ્રુવલ ને કઈ વાત નથી થઈ, ન કરે એમ થાય કે ધ્રુવલ આ રીતના કે તો એની વાત રાઈટ છે એમ.
મેં ધ્રુવ લેસ એક વખત વાત નતી કરી ને ધ્રુવ લાવું બોલો મેં કીધું હવે તો પછી એને ખબર ને હું લાગ્યું હોય ફૂલ ડે ના ના એમાં કઈ નહીં તમને તકલીફ નહીં પડે એટલે ઈ પપ્પા નો એક શરીર નો ટુકડો છે એમ તમે સમજો એટલી પપ્પા ની લાડકી છે અમે બે બેન તો અલગ છે પણ ઈ એટલી એની લાડકી છે પણ મારા જો એને કઈ દેરાણ દેરાણ કોઈ છે એક જ છે એટલે એમ કે ક્યારે તકલીફ ન થાય એવું તમે થોડુંક ધ્યાન રાખો એમ અમે તો એને અમારા ઘરે જે આંગળી સીધી છે ને એ વસ્તુ એને મળી છે થોડેક તમે બસ એને એને આ નીચો આ એમઆઈ નો ફોન એટલે હા હલકું ગણાય છે એને જો ફ્રેન્ડ ને કેસે કે મને એમઆઈ નો ફોન તો એને હિનાને નીચું જોવાનું થશે એ વાત છે ધ્રુવલ ને મેં પેલા સમજાવતું ન્યાજ ભૌતિક ને મેં કીધું ધ્રુવલ ને તું સમજાવી દો એમ તમે સમજાવો એને કે ભલે અમારે નથી 50,000 વાળો ફોન તો તમે કંપની ફેરવી નાખે એમ એટલે હિનાને નીચે જોવાનું થાય એ જયારે સુધી આઈફોન આઈફોન કરતી હતી બહુ શોખીન તમને કીધું છે એના શોખીન છે એમ બસ થોડુંક તમે ધ્યાન દો એમ ધ્રુવલ ને તઈ જ કીધું ધ્રુવલ ને સમજાવો ભૌતિક કે બહુ સમજાવ્યો પછી તો હું કેવું હોય નથી અંદર તો મને જાણકારી નથી એમાં વધારે જોઈ કે એને ક્યારે આમ નીચું જોવાનું થાય એવું મેં કીધું ન કરે એમ બીજું તો કઈ નઈ તમે ધ્રુવલ ને કહેજો એને એમ કીધું કે એક વર્ષ માં તને ફોન લઈ દે મેં તો વર્ષ નો પછી કોઈ નો જો મેં અત્યારે કોઈ એને નથી પૂછવાનું તારે પાસે કયો ફોન છે એમ અત્યારે સગાઈ થાય તો એ પૂછે તાર પાસે કયો ફોન છે એટલે તમે થોડુંક ધ્યાન દો તો કે એના જતે આમ થોડીક વધારે ઓછી થાય એમ અત્યારે જેવા પપ્પા ને તો આ વાત ની કઈ જાણ જ નથી કરી કે આ રીતના બધું થયું છે મમ્મી ને થોડુંક દુઃખ લાગે છે વાત કરી દી બે દિવસ રડતા થાય ભૌતિક એમ કીધું કે એમાં કઈ ટેન્શન લેવા જેવું માણસો તો મને સારા લાગે તમારામાં કઈ ફોલ્ટ નથી બધા એમ જોઈ રહ્યું છે ધ્રુવલ સારું બધા સારા પણ થોડુંક આમ ફેરવી નાખો એમ તમારું ના ના એ કઈ ફરી જાય માસા કેતા છે કે તને કે 2000 વાળો ફોન લ્યો તો ધ્રુવલ નો દવા આવશે 50,000 વાળો ધ્રુવલ નો દવા આવશે તો એવું નથી માસા ઈ માસા તે દિવસે ન્યા આવ્યા ને ત્યારે એ વાત કરતા હતા મેં તો થોડુંક આપડે આ હોય આપડી ઇજ્જત થોડીક ક્યાંક હોય તો ખરી ને મેં કીધું એમાં ઓલું ફેર પડે મેં કીધું કોક ને વાત કરો મેં કીધું તો હલકું ગણાય છે આમથી વિના અમારે શોખીન છે એટલે એને થોડુંક બધે કેતી તો હોય જ છે એ બધી વાત કરતી હોય એટલે પછી વિનાનું હલકું થાય ને થોડુંક એ રીતે વાત કે એમાં એમાં પાસે ફોન છે એમ તો સારું પપ્પા ને તો ઓળખો સસરા ને ઓળખો છો તમે ના ઈ એને એક વાર આવી પછી કઈ ના ઈ નઈ હું આઈ નઈ ના સસરા ને હા એના જ ઘરે તુલસી ભાઈ છે ને એને છોકરાનું હા થોડુંક ધ્યાન જો એમ કે તો થોડુંક એને હિના ને ઓલું ન લાગે હિના તો અમારી જો તમને ક્યારે કોઈ દિવસ કઈ કેશો નહિ મને એની ખબર છે ઈ ખૂણામાં બેહીને જોઈ લેશે પણ તમને ક્યારે કોઈને એમ નહીં કે મને આમ કીધું એમ એટલી એમ શેનો જીવ એટલો લોસે ના ના એવું એવું ઈ કામ ઈ કામ છે ઈ તો મને ખબર છે પણ તમને કેશે નહીં હું ઈ વાત તમને કહું છું એક છોકરી ગઈ અને અમારા છોકરી તરીકે રાખી છે એમાં તમારા હું બોલું એમાં કઈ ફેર નહીં આવે ઈ તો ભાઈ ઈ તો પ્રૌદિક અમને બધી વાત કરી અમને માણસો સારા લાગે છે અમને અમારે પપ્પાએ તમને પેલા જ કીધું હતું કે તમે માથે કરીને એક રૂપિયો અમારે હિના ને તમે ઓછું દેશો ને તમને હાલશે પણ માથે કરીને એક રૂપિયો તમે ખર્ચ ન કરતા બીજું પપ્પાએ તમને પેલા વાત કરી હતી કે માથે કરીને કઈ વસ્તુ ન કરે કે ભલે એક ટોલું બે હોનું ઓછું લાવે એક જોડ કપડા ઓછું લાવે એ પોહા હે અમને પણ માથે કરીને તમે તો કઈ કરતા જ નહીં ઈ તો પપ્પાએ તમને પેલા વાત કરી હતી હિના ને થોડોક અમે તે દિવસે આ વાત કરી હિના ઘણી રોઈ એને થોડોક ધ્રુવ લાડી થોડોક આમ જીવ મળી ગયો છે એટલે એને થોડુંક દુઃખ લાગ્યું મેં તને 5 દિવસ દુઃખ લાગશે પણ અમે તારા હારા માટે જ કેવી સેવી કે ના ના કે એને થોડોક જીવ મળી ગયો છે એટલે એને એમ કીધું કે ના ના મારે કે બરોબર છે મેં કીધું હવે કે કીધું માણસો બરોબર છે કે તમારે એમાં ટેન્શન નહીં કે એમ ના થોડુંક ધ્યાન દો તો આપડે આમ કે હિના ને નીચું જોવાનું નોંધ થાય એમ ધ્રુવલ ને આ રીતના બહુ સમજાવે છે પણ પછી એને હું થયું એ કઈ ખબર નથી ના ના એ બધું એટલે બધું એટલે એમ કે એને નીચું જોવાનું નોંધ થાય ફ્રેન્ડ માં બધે
એવું તો થોડુંક થાય, છોકરીઓ છોકરીઓને હોય એવું બધું, બદલાય દુકાન વાળા પાસે છે ને કે એમાં રેવા દે તું કે એમાં, એટલે કાકા હા હલકી કંપની ગણાય, 4,000 માં મળે ને 5,000 10,000 માં મળે, ઈ કોઈ નું જોવાનું કે કેટલા વાળો ફોન છે એમ. થોડુંક ધ્રુવલ ને સમજાવો કે આ રીતના ન હાલે, એને નીચું જાય એના તો કેસે નઈ કઈ આવે, ધ્રુવલ ને એને કઈ કીધું જ નહીં હોય, ઈ નો કે મને ખબર છે એના કઈ નઈ કે, તો એને થોડુંક પછી એને ફ્રેન્ડ માં એવું થોડુંક આમ થાય ને નીચું જવાનું થઈ જાય, એટલે થોડુંક ધ્યાન દો. ના ના, બરોબર.